રાજ્યની વિજય રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 1 ઓગસ્ટ થી 9 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે તેની સામે કોંગ્રેસે પણ સમાંતર કાર્યક્રમ શરૂ કર્યો છે, જે અંતર્ગત આજે કોંગ્રેસે બેરોજગારી દિવસની ઉજવણી કરી હતી. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઉપવાસ છાવણીમાં કોઈપણ જાતના મંજૂરી વગર બેરોજગારી દિવસ નિમિત્તે દેખાવો કર્યા હતા, જેમાં શિક્ષિત બેરોજગારોને ચાનો ધંધો કરવાની ફરજ પડતી હોવાના દેખાવ પણ કરવામાં આવ્યા હતા, જેમાં ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી દ્વારા સરકારની નિષ્ફળતા ઉજાગર કરવાનો પ્રયત્ન કરાયો હતો, જો કે પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. સમાંતર કાર્યક્રમો આપ્યા છે. ભારતીય જનતા પાર્ટીની ઉજવણીની સામે અમારો આજે 6ઠા દિવસે બેરોજગારી હટાવ અભિયાન અંતર્ગત આજે અમે ગાંધીનગર ખાતે દેખાવો કરી રહ્યા છીએ. સરકારની નિષ્ફળતા છે, યુવાનો બેકારી વધી છે, 40 લાખ યુવાનો બેરોજગારીથી ગુજરાતમાં ભટકી રહ્યા છે, એની વેદનાને વાચા આપવા આજે આ કાર્યક્રમ અમે કર્યો છે. ભારતમાં રમત ક્ષેત્રમાં આપવામાં આવતું સૌથી મોટું સન્માન